हेलो फ्रेंड्स, आज आप विडियो है स्टैंडर्ड फर्स्ट इंग्लिश मीडियम सब्जेक्ट है आप गुजराती। तो मित्रों आप गुजराती में क थी ज्ञ सुधीना मूळाक्षर शीखी गया हता, है ने व्यंजन। तो हवे आप एक क थी ज्ञ सुधीना जे व्यंजन शीखी गया छे एनी आपणे एक्सरसाइजनी हवे आपणे शुरुआत करवाना छे। तो एनी स्वाध्यायनी एटले के एक्सरसाइज जोईए, जेनी पहली एक्सरसाइज छे खुट्टा मूळाक्षर लखो, जे आपणे थोड़ा थोड़ा शीखता हता। हवे आपणे क थी ज्ञ सुधीना बधा ज व्यंजनो शीखी गया छे, है ने। तो आपणे एक खुट्टा मूळाक्षर ने लखवाना छे, ओके। तो जोईए क कमळनो क, तो क कमळनो क पछी शुं आवशे, तो ख खताड़ानो ख। त्यारबाद छे क गणपतिनो ग, तो ग गणपतिनो ग पछी शुं आवे छे, घ घरनो घ। घ घरनो घ पछी शुं आवशे, तो च चकलीनો ચ આવે ને। ત્યારબાદ ચ ચકલીનો ચ પછી છે છ છત્રીનો છ, તો છ છત્રીનો છ પછી શું આવશે, તો જ જમરૂખનો જ। ત્યારબાદ આપ્યું છે ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, તો ટપાલીનો ટ પછી શું આવશે, તો ઠ ઠળિયાનો ઠ। ત્યારબાદ છે ઠ ઠળિયાનો ઠ પછી આવે દ દમડુનો દ, દ દમડુનો દ પછી આવશે ઢ ધગલાનો ધ, તો ધ ધગલાનો ધ પછી શું આવશે, તો આવે અણ ફેણનો અણ, અણ ફેણનો અણ। ત્યારબાદ છે ટ તલવારનો ટ, તો ટ તલવારનો તો પછી કયો મૂળાક્ષર આવશે, તો ઠ થર્મોસ્ન થ, બરાબર। થ થર્મોસ્ન થ પછી ડ દડાનો ડ, ડ દડાનો ડ પછી શું આવશે, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ। ન નગાડુનો ન, ન નગાડુનો ન પછી આવે છે પ પતંગનો પ, પ પતંગનો પ પછી શું આવશે, તો ફ ફટાકડાનો ફ, બરાબર। ફ ફટાકડાનો ફ પછી આવશે બ બકડીનો બ, તો બ બકડીનો બ પછી શું આવશે, તો ભ ભમેરદાનો ભ, ભ ભમેરદાનો ભ પછી આવે મ મરચું ન મ, તો મ મરચું ન મ પછી શું આવશે, ય યતિનો ય, ય યતિનો ય પછી ર રમકડાનો ર, તો ર રમકડાનો ર પછી શું આવશે, તો લ લસણનો લ, લ લસણનો લ પછી આવે છે વ વરસાદનો વ, તો વ વરસાદનો વ પછી શું આવશે, સ શરીરનો સ, સ શરીરનો સ પછી આવે છે સ સત્કોણનો સ, સ સત્કોણનો સ પછી શું આવશે, સ સસલુનો સ, સ સસલુનો સ પછી આવે છે હ હરણનો હ, તો હ હરણનો હ પછી શું આવશે, અણ નળનો અણ, અણ નળનો અણ પછી આવે ક્ષ ક્ષત્રિયનો ક્ષ, તો ક્ષ ક્ષત્રિયનો ક્ષ પછી શું આવશે, તો જ્ઞ યજ્ઞનો જ્ઞ, બરાબર। તો આ રીતે આપણે જે ક થી જ્ઞ મૂળાક્ષર શીખી ગયેલા હતા ને, તો એ તમારે શું કરવાનું, શરૂઆતથી બોલતું જવાનું, અને જે અક્ષર ન આપેલો હોય તે આપણે લખતું જવાનું, બરાબર। એટલે આપણે પહેલાંથી બોલતું જવાનું ઉચ્ચાર સાથે, અને જ્યાં આપણને ન આપેલો હોય મૂળાક્ષર તે આપણે લખવાનું, જેમ આપણે હમણાં લખી ગયા ને એ રીતે। એકવાર વાંચી લઈએ, ક કમળનો ક, ખ ખતાળાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ,
ટ ટપાલીનો ટ, થ ઠરિયાનો થ, દ દમડુંનો દ, ધ ઢગલાનો ધ, અણ ફેણનું અણ, ટ તલવારનો ટ, થ થર્મોસનો થ, ડ દડાનો ડ, ઢ ધનુષનો ઢ, ન નળનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બતકનો બ, ભ ભમેરદાનો ભ, મ મરચોનો મ, ય યતીનો ય, ર રથનો ર, લ લસણનો લ, વ વરસાદનો વ, સ શરીરનો સ, સ સટકનો સ, સ સસલુંનો સ, હ હરણનો હ, અણ કાગળનો અણ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, અને જ્ઞ જ્ઞાનનો જ્ઞ, અથવા તો જ્ઞ યજ્ઞનો જ્ઞ. બરાબર, તો આ રીતે મિત્રો કથી જ્ઞ સુધી આપણે બોલતું જવાનું અને આપણે ખૂટતા અક્ષરને લખવાનું છે. પણ ખૂટતા અક્ષર ક્યારે લખશું? જ્યારે આપણને કથી જ્ઞ સુધીના વ્યંજન એટલે કે મૂળાક્ષર જો બરાબર યાદ હશે, મૂળે હશે, તો જ આપણે આ ખૂટતા અક્ષરને લખી શકીએ. બરાબર, એટલે જો હજુ પણ ભૂલ પડતી હોય તો બરાબર મોઢે કરી રાખવાના છે. તો આ એક્સરસાઇઝ આપણે કરવાની છે નોટબુકમાં, જે હું તમને PDF ફાઇલ સેન્ડ કરીશ. ઓકે, તો એક્સરસાઇઝ આપણે કરવાની છે. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ છે સરખા અક્ષર જોડો, હને એકદમ ઇઝી એટલે એકદમ સરળ એક્સરસાઇઝ. તો આ એક્સરસાઇઝ તો તમને આવડે છે ને, હને તો એવા તમને બે બોક્સ આપીશ, તેમાં તમારે સરખા અક્ષર જોઈને જોડ મેચ કરવાનું છે, હને. તો આ જે બે એક્સરસાઇઝ છે ને, જે પહેલી એક્સરસાઇઝ છે ખૂટતા મૂળાક્ષર લખો અને બીજી એક્સરસાઇઝ છે સરખા અક્ષર જોડો, તો આ બંને એક્સરસાઇઝ હું તમને PDF ફાઇલ સેન્ડ કરીશ, જે તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. અને ક થી જ્ઞ સુધીના વ્યંજન ઉચ્ચાર સાથે બોલતા જઈને મોઢે પણ રાખવાનું રહેશે. ઓકે મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી એક્સરસાઇઝ સાથે, હને. ત્યાં સુધી આજે તમને જેટલું હોમવર્ક આપ્યું છે એ તમારે નોટબુકમાં કરવાનું રહેશે. બાકીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.